ધોરણ 9 મેથ્સ ચેપ્ટર 4 ત્રિચલ સુલેખ સમીકરણો ચાલી રહ્યું છે એમ આપણે ઘણા બધા આલેખો દોર્યા આજે આપણે નાના સરખા બે આલેખ છે પછી એમસીક્યુ તરફ જઈશું એક છે x અક્ષને સમાંતર હોય x અક્ષને સમાંતર x અક્ષ આપણે આ રીતના દોરીએ છીએ એને સમાંતર હોય રેલવેના પાટાની જેમ અને નીચેની x અક્ષથી નીચેની તરફ 3 એકમ અંતરે હોય તેવી રેખા દોરો તથા તેનું સમીકરણ જણાવો તો દોસ્તો આપણે પહેલી વાત કરી લઈએ કે આપણે સામાન્ય રીતે આ રીતે બે અક્ષ દોરીએ છે x અક્ષ અને y અક્ષ આ અહીંયા આપણે જો x અક્ષને સમાંતર રેખા નીચેની તરફ દોરવી હોય તો અહીંયા મળશે નીચેની તરફ ઉપરની તરફ દોરવી હોય તો અહીંયા મળશે બીજી વાત આપણો y અક્ષ છે y અક્ષની આ બાજુ ડાબી બાજુ કહેવાય અને આ બાજુને જમણી બાજુ કહેવાય તો પરીક્ષામાં એવું પણ પૂછાય કે y અક્ષની જમણી બાજુએ y અક્ષની ડાબી બાજુએ x અક્ષની નીચેની તરફ x અક્ષની ઉપરની તરફ આવા સવાલો પૂછી શકાય હવે વાતમાં આપણે આલેખ બનાવવાનો છે નીચેની તરફ 3 એકમ x અક્ષ ની નીચેની તરફ 3 એકમ હોય તેવી રેખા દોરો x ડેશ y y ડેશ x તમે એક ખાના બરાબર 1 2 3 4 1 બે ત્રણ ચાર લેશો અહીંયા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આ બાજુ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર થઈ જશે હવે આપણને શું કહે છે કે એક્સ અક્ષ જે છે એની નીચેની તરફ ત્રણ એકમ એટલે એક બે ને ત્રણ ત્રણ એકમ એટલે અહીંયા મળશે અને એક્સ અક્ષને સમાંતર એક્સ અક્ષને સમાંતર એટલે આપણે આમ દોરવી પડશે જે રેખા સામાન્ય રીતે આ રીતની જતી હશે ઓકે હવે તમને સવાલ પૂછું કે એક્સ અક્ષને સમાંતર જ્યારે રેખા હોય ત્યારે વાયની જ એ વેલ્યુ આપે છે એ ત્યારે માત્ર વાયની વેલ્યુ આપે છે જોજો અહીંયા એનું સમીક આ જે રેખા દોરાય આલેખ દોરાય એનું સમીકરણ લખવાનું કીધું છે સમીકરણ જણાવો તો એનું સમીકરણ એટલે આની આપણે જરા એ વેલ્યુ લખી લઈએ કે આની વેલ્યુ શું છે 0 માઇનસ 3 એ x તો 0 છે તો ભૂલી જાઓ y બરાબર કેટલા છે તો આ સમીકરણનું નામ છે આ જે રેખા દોરાઈ એ રેખાનું સમીકરણ y બરાબર માઇનસ 3 છે x એમાં 0 છે સમજી લઈએ તો x પ્લસ y એમાં x ની વેલ્યુ 0 છે એટલે આપણે લખતા નથી તો y બરાબર માઇનસ 3 એ આ આપણી રેખાનું સમીકરણ છે હવે આપણે બીજો દાખલો લઈ લઈએ એવા દ્વિચલ સુરેખ સમીકરણ નો આલેખ દોરો જેનો દરેક આલેખ દરેક ઉકેલ એવું બિંદુ દર્શાવે છે કે જેના બંને યામોનો સરવાળો 10 થાય હું અડધો દાખલો ગણીશ અડધો તમારા માટે છોડીશ ચલો હિંટ આપું છું
એવા દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરો કે જેના દરેક ઉકેલનું એવું બિંદુ દર્શાવો કે જેમના બંને યામોનો સરવાળો 10 થાય. મીન્સ શું બન્યું આપણા માટે સમીકરણ? બંને યામોનો સરવાળો 10 થાય છે, માટે x પ્લસ y બરાબર 10. હવે આમાંથી આપણે કોઈને એકલો પાડીશું, ચલો x ને એકલો પાડીએ તો 10 માઇનસ y. હવે આપણે જુદી જુદી y ની વેલ્યુ લઈએ, y બરાબર 2 લેતા x બરાબર 10 માઇનસ 2 બરાબર 8, y બરાબર 4 લેતા x બરાબર 10 માઇનસ 4 બરાબર 6, y બરાબર 6 લેતા x બરાબર 10 માઇનસ 6 બરાબર 4. તો હવે આપણને ઉકેલો એના કયા મળી ગયા, x અને y. x 8, y 2, x 6, y 4, x 4, y 6. હવે શું કરીશું? હવે તમારે સ્વપ્રયત્ને આનો આલેખ દોરવાનો છે. સ્વપ્રયત્ને આલેખ દોરો. પહેલા બિંદુ 8 2 લઈ લઈશું, પછી 6 4 લઈ લઈશું, પછી 4 6 લઈશું, જોડીશું, એક રેખા આપણને મળશે જે દ્વિચલ સુરેખ સમીકરણનો માગેલ આલેખ છે. હવે આપણી જોડે કેટલાક ખરા ખોટા વિધાનો છે, એ વિધાનોમાં કયા ખરા છે કયા ખોટા છે તે જણાવવાના છે. રેડી. દ્વિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે. અનન્ય મતલબ એક અને માત્ર એક, એક જ. શું તમને આ વિધાન સાચું લાગે છે? એક જ ઉકેલ મળે છે? ના સાહેબ, અમને તો ઘણા બધા ઉકેલ લેતા હતા ને, આમાં તો ઘણા બધા મળે, 3 નહીં 4 5 10 15000 મળે. પણ આપણે આલેખમાં 2, ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 3 કે 4 લેતા હતા. એટલે એક જ ઉકેલ મળે છે એવું કહી શકીએ? ના. માટે આ વિધાન ખોટું છે. એક જ ઉકેલ નથી મળતો, ઘણા બધા ઉકેલ મળે છે. અને જે આપણે કોષ્ટકમાં લખીએ છીએ, લખેલો છે 4 ઉકેલો મેળવો એવા દાખલા તમને આપ્યા હતા મેં. હવે સમીકરણ 3x બરાબર 4y નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. હા, કેમ? જો સમજી લઈએ, આપણું સમીકરણ છે 3x બરાબર 4y. અગાઉ તમને હિન્ટ આપેલી કે આમાં અચર પદ છે કે નહીં એને પ્રમાણિત સ્વરૂપમાં લઈએ. 4y બરાબર શું થઈ ગયું? 0. આમાં અચર પદ કયું સાહેબ? અચર પદ જો આપણે આને ax કહીએ, આને by કહીએ, તો સીધે સીધું શું આવી ગયું? 0. પ્રમાણિત સ્વરૂપ યાદ કરો, કયું હતું? ax પ્લસ by પ્લસ c. તો આમાં c વાળું કોઈ પદ આવ્યું? ના. માટે આ ઓલવેઝ આપણો જે આલેખ હોય એ આલેખના ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. શોર્ટ એન્ડ કટ યાદ રાખો, કોઈ અંદર આંકડો નથી. કેવું છે? 3x છે, 4y છે, પણ અહીંયા પ્લસ 5 આપેલા હોય, માઇનસ 3 આપેલા હોય, 8 આપેલા હોય, માઇનસ 2 આપેલા હોય, આવું કોઈ અચર પદ આવેલું નથી અહીંયા. માટે આ ક્યાંથી પસાર થશે? ઉગમ બિંદુમાંથી પસાર થાય. એ ચાહે આમ પણ જતી રેખા હોય કે આમ જતી હોય, એને જ્યાં જવું હોય ત્યાં જાય, પણ એ ક્યાંથી પસાર થતી હોય? ઉગમ બિંદુમાંથી જ પસાર થતી હોય. તો આપણે બોલો, આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે તો આપણે હા કહીશું. કારણ આપવું હોય તો શું કહીશું? કે એમાં અચર પદ, અચર પદ એટલે એકલો આંકડો,
એક્સ વાળું છે પદ હા, વાય વાળું પદ છે હા, પણ પેલું અચર પદ સી છે અંદર ના, માટે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એક માત્ર એમસીક્યુ કમ્પલસરી ફરજિયાત પૂછી શકાય એવો છે આઈએમપી, તો પસાર થાય છે. તો આ વિધાન સાચું છે. ચલો દોસ્તો, હું આના આધારે ત્રીજું સમીકરણ બનાવું, એક સવાલ બનાવું તમારા માટે, કે 3x બરાબર 5y નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય કે ન થાય. 3x બરાબર 5y ની વાત કરું છું. ઉગમ બિંદુમાંથી પસાર થતું હશે કે નહીં થતું હોય? થતું જ હશે સાહેબ, કારણ કે એમાં તમે અચર પદ નથી લખ્યું. બીજો સવાલ, 3x બરાબર 5y પ્લસ 7, શું આ ઉગમ બિંદુમાંથી પસાર થતું હશે? ના. કેમ સર? એમાં અચર પદ 7 આવે છે, આમાં અચર પદ નથી, એટલે આ ઉગમ બિંદુમાંથી જ પસાર થાય કમ્પલસરી. ત્રીજા એમસીક્યુ ની ચર્ચા કરીએ. 5x + 2y બરાબર k નો એક ઉકેલ, 5 - 2 હોય તો k બરાબર 0 જોઈએ, ખબર ના પડે ડાયરેક્ટ આની વેલ્યુ એમ મૂકી દઈશું. સમીકરણ 5x + 2y બરાબર k 5, k એટલે મૂકીશું આપણે 5, 2 y એટલે મૂકીશું - 2 બરાબર k. જ્યાં મને x દેખાય ત્યાં 5 મૂક્યા, જ્યાં y દેખાય ત્યાં મેં માઇનસ 2 મૂક્યા. પાયો પાયો 25 થયા, 2 દૂના 4 થયા બરાબર k, માટે k બરાબર મને મળ્યા 21. પણ અહીંયા તો શું કીધું છે? k બરાબર 0 કીધેલું છે, તો એ 5 0 એનો સાચો જવાબ છે? ના, નથી. તો શું કહીશું? આ વિધાન ખોટું છે. ચલો ત્યાં પહોંચીએ. કાર્તિજીય સમતલમાં, કાર્તિજીય સમતલ એટલે આ ચોકડી આપણે પાડીએ છે એની વાત છે. 3x બરાબર 15 નો આલેખ y અક્ષની સમાંતર હોય. ચલો જોઈએ પહેલા તો 3x બરાબર 15 કીધું છે, તો x બરાબર શું થશે? 15 ભાગ્યા 3 એટલે 5 થશે. આના ઉકેલો લઈશું તો કયા ઉકેલો મળશે યાદ કરો. x અને y, x નો જવાબ કેટલો? 5. x નો જવાબ કેટલો? 5. ઊંઘી ગયા, ઉઠ્યા, પૂછ્યું x બરાબર કેટલા? 5. બીજા દિવસે પૂછ્યું x બરાબર કેટલા? 5. 5 5 5 જ આવશે. y y છે જ નહીં, એટલે તમારે જે લેવો હોય તે લઈ શકો છો. કયો લઈશું? 0 2 3 5 લઈશું, સમજો. હવે વાત કરો, આ બધા પહેલા ચરણમાં છે, કારણ કે ધન 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 તો પહેલા ચરણમાં આવશે. હવે આપણે લઈ લઈએ બિંદુઓ. y 0 શોધવા જવાની જરૂર નથી, x માં 5, આ x આ y, x માં દાખલો તરીકે 1 2 3 4 અને 5 આવે છે તો આવી ગયું. y માં એ જો 1 2 3 4 ઉપર આવે છે, x માં 5 y માં 2, આ x એનો આ 5 છે. ઓકે, y નો 2 તો અહીંયા ક્યાંક આવશે, x માં 5 y માં 5 અહીંયા આવશે, આમ જશે. દોસ્તો, શું આ x અક્ષની સમાંતર રેખા મળી કે y અક્ષની સમાંતર રેખા મળી? આ x અક્ષ છે અને આપણો આલેખ જે છે આમ મળે છે, તો એ x અક્ષને સમાંતર મળી? ના. કોને સમાંતર મળી? y અક્ષને સમાંતર મળી. હું તો તમને શોર્ટમાં એવું યાદ રાખવાનું કહીશ, જો એકલો 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 x આપેલો હોય તો એનાથી વિરુદ્ધને સમાંતર હોય. અથવા વાત કરીએ તો આ જે સમીકરણ છે 3x બરાબર 15, એમાં કોણ નથી? y નથી, x છે અંદર. x તો આપેલો તો 5 5 5 5 5, y નું ઠેકાણું નહોતું. આ સમીકરણમાં શોર્ટ ટ્રિક્સ આપું છું તમને યાદ રાખવા માટે, આલેખ દોર્યા વગર તમે ડાયરેક્ટ જવાબ આપવો હોય તો. ચલો આલેખ ભૂલી જઈએ. થ્રી એક્સ બરાબર 15, મને કહો દોસ્તો, આમ સૂત્ર કે આલેખનું સમીકરણ આપ્યું છે એમાં કોણ હાજર નથી? વાય નથી,
જે ના હોય એને સમાંતર શોર્ટ હિન્ટ માં શું લખું ભાઈ હાજર ન હોય તેને સમાંતર હાજર ના હોય તેને સમાંતર કોણ હાજર નથી અંદર જોઈ લઈએ તો વાય નથી એટલે આને સીધે સીધો જવાબ શું લખાશે y અક્ષ ને સમાંતર અચ્છા સર એવું ભી પૂછાય y અક્ષ ને સમાંતર કયા અક્ષ ને છેદે તો આપેલા ને છેદે ના આપેલા ને સમાંતર કોણ આપેલું છે અંદર x આપેલો છે હા સાહેબ તો આપેલા ને છેદે કોણ આપ્યું છે x તો જવાબ બીજો લખવો હોય તો x અક્ષને છેદે આપેલાને છેદે ન આપેલાને સમાંતર બોલો તો એકવાર આપેલાને છેદે ન આપેલાને સમાંતર તો અહીંયા સમાંતર પૂછ્યું તું તો ન આપેલો અંદર કોઈ y નતો આપ્યો એટલે y ને સમાંતર સવાલ એવો ભી પૂછાય કોને છેદે તો આપેલાને છેદે અંદર x આપેલો છે તો x અક્ષને છેદે હવે પાંચમો ખરું ખોટું વિધાન જોઈ લઈએ સમીકરણ 5x - 3y = 30 નો આલેખ y અક્ષને બિંદુ 60 માં છેદે જોઈ લઈએ 5x - 3y = 30 આ વેલ્યુ આપણે મૂકવી પડે જો 30 સમાધાન કરે તો એમાંથી પસાર થાય છે એમાંથી છેદે ટૂંકમાં એમાંથી પસાર થાય જોઈએ 5 x એટલે 6 3 y એટલે 0 30 0 30 બરાબર જવાબ એનો મતલબ આ સમીકરણ y અક્ષને બિંદુ 60 માં છેદે છે તો આ વિધાન સાચું છે ચેપ્ટર થોડું અઘરું છે મહેનત કરવાની આવડી જશે આપણે કશું છોડવાનું નથી ચલો દોસ્તો આપણે એમસીક્યુ ચાલુ કરીએ છીએ કેટલાક એમસીક્યુ લઈ લઈએ પહેલો એમસીક્યુ ખાલી જગ્યાએ સમીકરણ 3x + 5y = 0 નો એક ઉકેલ છે જુદા જુદા વિકલ્પો આપણને આપેલા છે નીચે a b c અને d હવે એમાંથી ઉકેલ છે ઉકેલ ક્યારે હોય કે આ સમીકરણ એનું સમાધાન કરતા હોય આ બિંદુઓ ચેક કરવું પડે આપણે પહેલાની વાત કરીએ તો પહેલામાં મોટા મોટા જવાબો આપણે લખતા હતા યાદ કરો ચાર ભાગમાં લીવ ઇટ અત્યારે શું કરવાનું છે આમાં તો 3x + 5y ડાબા લીધો એમાં x છે ત્યાં 10 મૂકો 3 10 y એટલે 0 મૂકો 5 0 30 0 30 બરાબર જબા સોરી 30 જબા મળી ગયો આપણને તો ખાલી જગ્યા સમીકરણનો એક ઉકેલ છે પહેલો જ છે હવે તો પાછળના ત્રણને ચેક કરવાની જરૂર જ નથી તો કયો જવાબ આવશે 10 0 તો બી આપણે ચેક કરવું છે ચલો આમાં આવો લખો તો 3x + 5y x ત્યાં ત્યાં 0 મૂકો ચલો 0 y ત્યાં 10 મૂકો 5 10 0 50 50 થયા પણ આમાં આપણે જવાબ કેટલો આપેલો છે 30 આપેલો છે ઇઝ નોટ ઇક્વલ ટુ 30 માટે નથી આ ચેક કરવું હોય તો કરી જોઈએ 3 તરી 9 અને પાયો પાયો 25 તો કેટલા થશે 34 નથી આ ચેક કરવું છે તો x એટલે 0 તો 0 0 આપેલા છે આપણને 30 માટે નથી ઓકે તો આ રીતના આપણે રફકામ કરવાનું અને જવાબ લાવવાનો છે ગોખેલા જવાબો ચાલશે નહીં આંકડાઓ કોઈ પણ બદલી શકાય પરીક્ષામાં તો આપણા માટે જવાબ શું બન્યો 10 0
चलो એ જ રીતના ખાલી જગ્યાએ સમીકરણ 2x + 7y = 28 નો ઉકેલ નથી. ચલો આપણે પહેલું સમીકરણ લખી લઈએ 2x + 7y, એનો જવાબ 28 છે = 28. હવે a = 14 મૂકીએ, 2 14 7 0 14 2 28 0 28 અહીંયા 28 છે એટલે આ ઉકેલ છે. ચલો બીજા માટે ચેક કરીએ 2x + 7y 0 4 માટે ચેક કરવાનું છે તો 2 0 7 4 0 28 28 છે. આના માટે ચેક કરીએ 2x 7y 2 7 7 2 14 14 28 છે. સાહેબ હવે આ આ જવાબ આવશે, આ જો ઉકેલ નહીં હોય અને ઉકેલ નથી એ પૂછ્યો છે એટલે જવાબમાં 2 7 આવશે. ચેક કરવું છે, કરીએ. આપણું જોડે સમીકરણ 2x + 7y, x માં 2 મૂકો, 7 માં 7 મૂકો, સોરી y માં 7 મૂકો, 4 70 70 49 કેટલા થયા 53, પણ અહીં આપેલા હતા 28 માટે નથી. આ ત્રણ ઉકેલ છે, ઉકેલ કોણ નથી તો આ નથી, ઉકેલ નથી લખવાનું છે એટલે આપણા માટે જવાબ બન્યો 27. ચલો ત્રીજો સવાલ, એટલે તમને એમસીક્યુ આપવામાં આવે દોસ્તો તો ત્યાં એમસીક્યુ માં આવી ગણતરી ત્યાં નીચે ને નીચે જ કરવી લખ્યા પછી. પરીક્ષાની વાત નથી કરતો પણ આપણે જ્યારે હોમવર્ક આપ્યું હોય ત્યાંની વાત છે. જો 5 2 સમીકરણ x + 3y = k નો એક ઉકેલ હોય તો k બરાબર કેટલા, 5 2 નો ઉકેલ છે ભાઈ, 5 2 મતલબ x હોય ત્યાં 5 મૂકો, y હોય ત્યાં 2 મૂકો, 5 મૂક્યા 3, y એટલે 2 મૂક્યા k, 5 6 k 11 બરાબર k, માટે k બરાબર 11 જવાબ આવે. k બરાબર આમાંથી વિકલ્પ ચોઈસ કરવાનો તો આપણો કયો વિકલ્પ ચોઈસ કરીશું ભાઈ, 11. ચલો સમીકરણ 3x ચોથો સવાલ, 3x -2y = 12 માટે y બરાબર કેટલા, y બરાબર y ને એકલો પાડો ને, y ને એકલો પાડવા માટે આપણે શું કરતા હતા યાદ કરો, પહેલા તો y વાળું પદ જુઓ ઋણ છે તો પ્રેમથી અને પેલબાજ મોકલી દો એટલે ધન થઈ જાય, 12 ને આગળ લાવી દો એટલે -12 થઈ ગયા, અને આને પાછળ મોકલી દો એટલે 2y થઈ ગયા. ઓકે હવે ઉલટું લખી નાખીએ, 2y આગળ લખીએ, 3x -12 ને આપણે પાછળ લખીએ, હવે y ને એકલો પાડીએ તો શું થશે, 3x -12 બે ક્યાં જશે આમ ભાગાકારમાં. ચલો શોધી કાઢો ક્યાં પદ છે આવું, 3x -12 / 2 પેલું જ છે ભાઈ, 3x -12 / 2 એ આપણો જવાબ થઈ ગયો. હજુ બીજા આપણે એમસીક્યુ લઈએ, હવે એમસીક્યુ પાંચમો, સમીકરણ 3x + 7y બરાબર k નો આલેખ ઉગમ બિંદુમાંથી, સર ઉગમ બિંદુ આવ્યું 0 0 જ્યાં x હોય ત્યાં 0 અને y હોય ત્યાં 0, તો પાંચમા દાખલો ગણીએ, 3x + 7y બરાબર k, 3 x છે ત્યાં 0, y છે ત્યાં 0, k 0 વત્તા 0 k, માટે k બરાબર 0. અને તમને કીધેલું કે જો ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય તો પેલું અચર પદ હોય નહીં, અચર પદ 0, k બરાબર 0 છે જ નહીં એમ, તો k બરાબર 0 હોય. ચલો સમીકરણ 3x છઠ્ઠાની વાત, 3x + ay = 7 નો આલેખ બિંદુ 3 - 1 માંથી પસાર થાય છે,
x બરાબર 3 y બરાબર -1 લઈશું. 3 x એટલે -3 a y એટલે -1 બરાબર 7. બોલો 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 -9 કરો સાહેબ. 3 3 9 -9 પ્લસ માઇનસ માઇનસ a બરાબર 7. માઇનસ a બરાબર 7 માઇનસ 9 પાછળ ગયા તો પ્લસ 9 માઇનસ a બરાબર 16 a માઇનસ ચિહ્ન પાછળ મોકલ્યું તો a બરાબર માઇનસ 16. તો a બરાબર આપણને કેટલો જવાબ મળે છે તો ત્યાં આપણને a બરાબર એક જ મિનિટ આપણે ક્યાંક ભૂલ કરી 3x રકમ લખવામાં ભૂલ થઈ ગઈ છે. 3 માઇનસ 1 માંથી પસાર થાય છે 3 -1. આપણે શું કર્યું ભાઈ? 3 માઇનસ 1 તો માઇનસ 3 નહોતું તો એ 9 થશે. 9 પાછળ જશે તો માઇનસ 9 આવશે. માઇનસ 9 આવશે તો એ માઇનસ 2 થશે. તો આપણને એ બરાબર કેટલા મળશે? બંને બાજુથી માઇનસ ગયા એટલે એ બરાબર 2 મળશે. અહીંયા 3 લખવાના હતા પણ માઇનસ 3 થઈ ગયા હતા. ચલો હવે વાત પૂરી થાય છે સાતમામાં. સમીકરણનો આલેખ ખાલી જગ્યા બિંદુઓમાંથી પસાર થાય છે. હવે એમાં ઘણા બધા બિંદુઓ આપેલા છે, મેં લખ્યા નથી રકમમાં. હવે એ બિંદુઓ હું લખું છું. 40 અને -40, 0 6 0 -6, 4 0 0 -6, 3 -2 0 0. ચલો આમાંથી એક તો પહેલા હિન્ટ આપી દઉં કે 4 માંથી આપણે એક ચોઈસ કરવાનો છે. હું તો એમ કહું છું આને પહેલા ભૂલી જ જાઓ. કેમ સાહેબ? આમાં અચર પદ બહાર આપેલું છે. અચર પદ આપેલું એ 0 0 માંથી જાય જ નહીં. અચર પદ આપેલું હોય તો અચર પદ બહાર આપેલું છે. એક આંકડો આપેલો છે 5 -3 8 12, કોઈ પણ અંક આપેલો છે તો અચર પદ હાજર છે. અચર પદ હાજર હોય તો 0 0 માંથી ના જાય એવી વાત આપણે કરેલી, એટલે આ લાઈન તો કેન્સલ. હવે ચલો ઉપરથી આમાં ચેક કરતા જઈએ. x ની જગ્યાએ આપણે 4 મૂકીએ, y ની જગ્યાએ 0. ફટાફટ રફજ કામ કરવાનું છે અને આપણું કામ અહીંયા પૂરું થવું જોઈએ. 3x અહીંયા 4 મૂકીએ તો 3 4 12, 0 મૂકીએ તો 0, તો 12 મળી ગયું. હવે આના માટે ચેક કરીએ. 3 4 -12, 0 સાથેનો ગુણાકાર કરીએ તો 0. સામે કેટલા પડે મળે છે? જવાબ આપણો કેટલો આવશે? -12 આવશે. તો નથી, કારણ કે 12 જવાબ આવવો જોઈએ એટલે પહેલું પણ થઈ ગયું હવે કેન્સલ. કારણ કે આ આમાંથી પસાર થાય પણ આમાંથી પસાર થવું જોઈએ ને, એટલે આ અને આ નહીં આવે જવાબ. 0 6 ની વાત કરીએ તો અહીંયા મૂકીએ તો 0 પહેલા તો y એટલે 6 મૂકીએ તો 6 2 12, તો જવાબ બન્યો -12. પણ અહીંયા જવાબ આપેલો છે 12. ચલો આ પણ કેન્સલ. હવે આ જ હોય હોય જ, ચેક કરીશું આવી જશે કેવી રીતના. આના માટે જોઈએ, 4 0 માટે ચેક કરીએ. હો રેડી. 3 x એટલે 4, 2 0, 12 0, 12 આવી ગયા. ઓકે ચલો હવે 0 -6 માટે ચેક કરીએ. તો જુઓ 3 0 2 -6 0 -12 બરાબર 12 આવી ગયા. 12 અને 12 બંને મળી ગયા માટે આમાંથી એ પસાર થાય છે. હજુ આપણે એક સવાલ હતો 8મો, એ લેવાનો છે. હવે 8મો સવાલ.
આઠમો સવાલ આપણા માટે, જો એફ બરાબર ખાલી જગ્યા હોય તો પરીક્ષા માટે મોસ્ટ એમ્પી, એફ બરાબર 9 × 85 + 32 માટે એફ બરાબર સી થાય, એવો એક સવાલ છે. ચલો રેડી. એફ બરાબર ખાલી જગ્યા હોય તો આ સમીકરણ માટે, આ સમીકરણમાં એક્સ અને વાય નથી આપ્યા પણ એફ અને સી આપેલા છે, અને એ પણ એફ અને સી છે કહી દો. એફ એટલે ફેરનહીટ ટેમ્પરેચર અને સી એટલે સેલ્સિયસ ટેમ્પરેચર. તાપમાન માપવાના બે એકમો છે. શરીરનું તાપમાન ફેરનહીટમાં માપીએ છીએ અને સામાન્ય તાપમાન આપણે સેલ્સિયસમાં માપતા હોઈએ છીએ. પણ યાદ કરો, એસઆઈ એકમ કયો તાપમાનનો? સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. કયું એસઆઈ એકમ? કેલ્વિન. ઇટ્સ ઓકે, ચલો અહીં આવી જઈએ. એફ બરાબર સી થવા જોઈએ. એફ બરાબર સી થાય. ચલો પહેલા તો આપણે સમીકરણ લખીએ. એફ બરાબર 9/5 સી પ્લસ 32. મારે એફની કેટલી વેલ્યુ લઉં તો એફ અને સી સરખા થાય? મારે એફ અને સી સરખા કરવા છે તો હું જ્યાં એફ હોય ત્યાં સી મૂકું અથવા સી હોય ત્યાં એફ મૂકું. તો એફના એફ રાખું છું, આ 9/5 આ સી છે ત્યાં હું એફ કરી દઉં છું 32. સર એવું કેમ કર્યું? કારણ કે એમને કીધું છે કે એફ બરાબર સી થવાના થવા જોઈએ. ઓકે, હવે એફ બરાબર 9f/5 32. હવે આપણે ધોરણ આઠમામાં લસા લેતા શીખી ગયા. છેદમાં કેટલા? 5. તો દરેક પદને 5 વડે ગુણતા 5f/9f/5 + 5 = 32. દરેક પદને આપણે 5 વડે ગુણી રહ્યા છીએ તો અહીંયા કેટલા થઈ ગયા? 5f થયા, 5 ગયા, 9f થયા, પ્લસ 32 × 5 = 160. હવે ચલો એફ વાળા પદો આગળ લઈ લઈએ. 5f - 9f = 160. 5f માંથી 9f જાય તો 4f - 4f = 160. 4 ભાગાકારમાં જશે તો એફ બરાબર 160 - છે માટે એફ બરાબર -40. તો એફની કેટલી વેલ્યુ હોય? -40 હોય તો એફ અને સી સરખા થાય. અહીંયા સવાલ આપણો પૂરો થાય છે. હવે બીજા જે એમસીક્યુ છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. નહીં આવડે તો નેક્સ્ટ લેક્ચરમાં એનું આપણે સોલ્યુશન કરાવીશું અને એક આલેખ પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે દોરવાનો છે. ત્યાં સુધી રજા. ધન્યવાદ.